ગળતેશ્વરના અંધાડીથી ઠૂંઠવા ગામને જોડતો ડામર રોડ એક વર્ષના ટૂંકા સમયમાં જ બિસ્માર થતા રોષ. ખેડા જિલ્લાના ગળતેશ્વરના અંગાડીથી ઢૂંઢવા ગામને જોડતો ડામર રોડ મળતી માહિતી મુજબ પાછલા થોડા જ મહિનાઓ પહેલાં એજન્સી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ડાકોર દ્વારા બનાવવામાં આવ્યો હતો. નિર્માણના થોડાક સમયમાં આ ડામર રોડની હાલત કથળી જતાં ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અંગાડીથી ઢૂંઢવા ગામને જોડતા રસ્તાનું નિર્માણ આશરે એક વર્ષ પહેલાં જ કરવામાં આવ્યું હતું, જેમાં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર તથા એજન્સીઓ આ રોડમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હોવાથી રોડ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. રોડ પર કપચી અને ગ્રીટ ઉપસી આવેલ છે, જેથી મોટરસાયકલ લઈને જતા ચાલકો સ્લીપ ખાઈ જવાથી ગંભીર ઈજા થઈ હોવાના બનાવો પણ અવારનવાર બની રહ્યા છે. રોડ પર જતા બે ગરનારા પણ આવેલા છે, જેનું કામ હજુ સુધી પણ પૂરું કરેલ નથી, જેથી ગરનારા પર રોડના સરિયા પણ દેખાઈ આવ્યા છે. આ રોડ કઈ એજન્સીએ બનાવ્યો છે, એમાં શું મટીરિયલ વાપર્યું છે, આ રોડ કેટલા ખર્ચે બનાવેલો છે તે વિગત દર્શાવતું બોર્ડ પણ હાલ લગાવેલું નથી, જેથી આ રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. નવનિર્માણ પામેલો આ રોડ તેની સમય મર્યાદા પહેલાં તૂટી પડે તો એક વાત ચોક્કસ સાબિત થાય છે કે આ રોડ બનાવેલ એજન્સી અને કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ વાપરી રોડ બનાવ્યો છે. અને બીજી ગંભીર બાબત એ છે કે રોડ રસ્તાનું નિરીક્ષણ કરી બિલ મંજૂર કરતા સુપરવાઇઝરને કેમ ખબર નથી પડતી કે લાખોના ખર્ચે બનાવેલ રોડ ટકી શકે તેવો નથી, કે પછી સરકાર પાસેથી પગાર મેળવી કોન્ટ્રાક્ટરો માટે કામ કરી સરકારના લાખો રૂપિયા વેડફી રહ્યા છે, તેવા પ્રશ્નો ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પોતાના આર્થિક ફાયદાના કારણે ટેન્ડરના નિયમો વિરુદ્ધ તકરારી કામ કર્યું છે, જેથી આ લાગતા વળગતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને જલ્દીથી આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. અને જો સ્થવરે આ સમસ્યાનું કોઈ નિવારણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપેલી છે. અલ્પેશ સોલંકી, ZSTV, ગળતેશ્વર. પરમાર મંગળભાઈ, હું ગળતેશ્વર તાલુકાના ગામ ઢૂંઢવાનો રહેવાસી છું અને અમારા ગ્રામજનની સમસ્યા એ છે, અંગાડીથી ઢૂંઢવા રોડ બનેલ છે પાકો, એ બરાબર બનેલ નથી. અત્યારે કપચી ગ્રીટ નીકળી ગયેલ છે, મેટલ પણ દેખાય છે, એટલે ગંભીર ઈજાઓ પણ થઈ છે. કેટલાય જણા બાઇકો સ્લીપ પણ ખાઈ ગયા છે. અને જ્યાં બે ગણનારા બનાવેલા છે ત્યાં એક ગણનારા ઉપર સરિયા પણ દેખાય છે, અને એક ગણનારાનું કામ બેઉ ગણનારાનું તો મતલબ પૂરું કર્યું જ નથી. અને જે આ રોડ બનાવ્યો એમાં ભ્રષ્ટાચાર દેખાય છે, એટલે અને જે કામગીરી કરી એનું બોર્ડ પણ લગાવેલા નથી. કોન્ટ્રાક્ટરનું અમને જાણ થઈ કે આ કોન્ટ્રાક્ટરે બનાવ્યું, કોન્ટ્રાક્ટર તો અમે ઓળખતા નથી, નામે નહીં જાણતા, પણ અમને એવું લાગ્યું કે અહીંયા આગળથી બનાવ્યું તો અમને ત્યાંથી ગયા મળવા માટે, કારણ કે અમે ભાઈ જાણતા નથી અને અમારી સાથે સારું વર્તન નથી કર્યું. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર.
સમય સોમથી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા